છોટાઉદેપુર નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પાલિકા બહાર દેખાવો કરતા તેઓની અટકાયત કરવામાં આવી હતી. છોટાઉદેપુર નગરપાલિકાના 84 જેટલા સફાઈ કામદારો છેલ્લા 25 દિવસથી સફાઈ બંધ કરી સમાન કામ સમાન વેતનની માંગને લઈને હડતાલ ઉપર ઉતરી જતા નગરમાં સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા અને દુર્ગંધથી ખદબદતી ગટરોના લીધે નગરજનો ત્રાહિમામ થઈ જતા જેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાલિકા તંત્ર દ્વારા બહાર ગામથી સફાઈ કામદારો બોલાવી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પણ હડતાળિયા સફાઈ કામદારોએ બહાર ગામથી આવેલા સફાઈ કામદારોને સફાઈ કરતા અટકાવ્યું, જેની લેખિત રજૂઆત પાલિકા તંત્ર દ્વારા જિલ્લા પોલીસમાં કરેલ છે. તેમજ પાલિકામાં સફાઈ કામદારોની ભરતીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, જેમાં પણ વધુ પ્રમાણમાં અરજદારોએ ઉમેદવારી કરી છે. આમ પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારોની વ્યવસ્થા ઝડપી બનાવવામાં આવતા આજરોજ હડતાળ ઉપરના સફાઈ કામદારોએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરતા પાલિકા તંત્ર દ્વારા તેઓના આગેવાનોને બોલાવી બેઠક કરી હતી, જેમાં સમાન કામ સમાન વેતન સહિત 84 સફાઈ કામદારોની ભરતી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોઈ સમાધાન નહીં થતા પાલિકા કચેરી આગળ સૂત્રોચ્ચાર કરી ઘેરાવો કરતા હાજર પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉક્ત પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. છોટાઉદેપુર નગરપાલિકામાં વર્ષોથી સફાઈ કામદારને થતો અન્યાય કે જેમાં આપણે જાહેરાત કરવામાં આવી છે તદ્દન સફાઈ કામદારના વિરોધમાં છે. રોસ્ટર પ્રથા મુજબ અને 25 દિવસથી હડતાલ ઉપર છે, તંત્ર કોઈ ધ્યાન દોરતું નથી. ફક્ત અમારી માગણી છે સમાન કામ સમાન વેતન, પણ આ નગરપાલિકા સમાન કામ સમાન વેતન પર તૈયાર થતા નથી. ને આજે અમે ઉગ્ર દેખાવો કરવા માટે અમે જયા ત્યારે અમારી ધરપકડ થઈ છે. દલિતો ઉપર અત્યાચાર માંડવા માંડે છે. જો હક અધિકાર માટે જે કોઈ માણસ જાય છે તેની ધરપકડ થાય છે. આ નગરપાલિકા આ તંત્ર એકદમ બોગસ છે અને આ રાજકારણથી ભરપૂર છે. તો દલિતો ઉપર અત્યાચાર થાય છે. આવનાર સમયમાં યોગ્ય ન્યાય નહીં આપે તો અમે આવનાર સમયમાં ગાંધીનગરમાં પણ અમે ઘેરાવો કરવાના.